મિત્રો આજના સૌથી મોટા સમાચાર વિશે આપણે વાત કરીશું તો સૌપ્રથમ રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ મળશે ત્યાર પછી આપણે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય જાહેર કરવામાં આવી છે ત્યાર પછી ખેડૂતોને સસ્તી લોન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી ખેડૂતોના દેવામાફી અંગે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો આજના આ સમાચાર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જે લોકો ચેનલ પર નવા છે તે ખાસ કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે સૌપ્રથમ આપણે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ મળશે આ વખતે પણ જન્માષ્ટમી તહેવાર પર રાજ્ય સરકારે અત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો માટે રાહત ભાવે તેલ અને ખાંડનું વિતરણ થઈ રહે તે માટે પુરવઠો ફાળવી દીધો છે જેમાં બીપીએલ કાર્ડ ધારકોને બાવીસ રૂપિયા કિલો ખાંડ અને ખાડ કાર્ડ ધારકોને પંદર રૂપિયા કિલો ખાંડ આપવામાં આવશે જેમાં રાશનકાર્ડમાં વ્યક્તિ રીત પાંત્રીસો ગ્રામ ખાંડ આપવામાં આવશે ત્યારે બીપીએલ અને કાર્ડ ધારકોને સો રૂપિયા લીટર કપાસિયા તેલ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય જાહેર કરવામાં આવી છે શિક્ષણ સહાય યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં બે પોઈન્ટ એક્યાસી લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ ધોરણ એકથી પાંચમાં અભ્યાસ કરતા બાળકોને રૂપિયા અઢારસો ધોરણ છથી આઠમાં અભ્યાસ કરતા બાળકોને રૂપિયા ચોવીસો ત્યાર પછી ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓને રૂપિયા આઠ હજાર અને ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ ઉપરાંત ધોરણ બાર પછીના બીએ બીબીએ બીએસસી એલ બી વગેરે જેવા કોર્સ કરવામાં સરકાર કે સ્વયં સંસ્થાના નિયત થયેલા સ્થાનક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દસ હજારની સહાય આપવામાં આવે છે જે લોકોને આ યોજના જાણ ન હોય તે ફટાફટ જાણી લે ચાર પછી ખેડૂતોને સસ્તી લોન માટે નિર્ણય પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અને પશુપાલકોને બેંક તરફથી કોઈપણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે જોકે લોનની રકમ ત્રણ લાખ સુધી વધારી શકાય છે આ લોન પર ખેડૂતોએ સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા ત્રણ ટકાનું રિબેટ પણ આપવામાં આવશે એટલે કે જો નિયમોને શરતોનું પાલન કરનાર જે ખેડૂત હશે એમને ચાર ટકા વ્યાજદરે પણ ચૂકવવું પડશે ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર લેખે સહાયની સીધી રકમ ખેડૂતોના એટલે કે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે મિત્રો અમુક લાભાર્થીઓના બેંક ખાતાની વિગતો અધૂરી અથવા ખોટી હોવાથી આ સહાયની રકમ છે બેંક ખાતામાં સમયસર જમા નથી થતી એના નિવારણ માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ હવે ફરજિયાત ઈ કેવાયસી તમારે કરવું પડશે ત્યાર પછી ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો આપણો એક જ મુદ્દો છે કે આપણા ગુજરાતમાં ખેડૂતોનું જે દેવું છે એ ઓછું થાય અને માફ થાય મિત્રો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોના ગુજરાત નવમા ક્રમે છે જ્યારે એક મળતી માહિતી મુજબ આપણા ગુજરાતમાં સાડત્રીસ લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જેમાં સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોના માથે આશરે અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડનું દેવું છે મિત્રો આ લોન મુજબ આપણે વાત કરીએ તો આપણા ગુજરાતના સરેરાશ દરેક ખેડૂતોને માથે અઢી લાખ કરતાં વધારે રૂપિયાનું દેવું ભાગમાં આવે છે જ્યારે તેલંગાણાની સરકારે એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે મિત્રો આપણા ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આપવામાં આવી રહી છે તો તમને શું લાગે છે આપણા ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં મિત્રો આ એક ખેડૂતોનો મુદ્દો છે અને મોટો મુદ્દો રહેશે ને આવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો